અને આ સ્ટોરીમાં ઉંદર પણ આપણને કંઈક શીખવી જાય છે કે કઈ રીતે આપણે કોઈ પણ મુસીબતનો સામનો હિંમતપૂર્વક કરવો જોઈએ ફ્રેન્ડ્સ આપણને પણ ઘણા બધા લોકો મદદ કરે છે યાદ છે ને તમને બધાને શું યાદ કરાવ ઓકે શિક્ષક બાળકોને સ્કૂલમાં ભણાવે છે દરજી આપણને પહેરવા માટે નવા કપડા સીવી આપે છે મોચી આપણા માટે નવા પગરખાં સીવે છે એવી જ રીતે ડ્રાઈવર આપણને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં મદદરૂપ થાય છે સુથાર આપણા ઘર માટે

આજે આપણે જોઈએ કે ભોળાભાઈ ખેતરમાં કઈ વ્યક્તિ શું કાર્ય કરી રહી છે સો નાવ લેટ્સ વી સ્ટાર્ટ એક્ટિવિટી ટુ એ ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો ટુડે એટ ભોલાભાઈ ફાર્મ ફ્રેન્ડ્સ આજે આપણે ભોલાભાઈના ફાર્મમાં જવાના છીએ કઈ રીતે એ હવે તમે જુઓ ફ્રેન્ડ્સ આપણી બુકમાં પેજ નંબર નાઇન્ટી ફોર ઉપર ભોલાભાઈના ફાર્મનું પિક્ચર આપેલું છે આ પિક્ચરમાં કઈ વ્યક્તિ શું કાર્ય કરી રહી છે એ તમારે ધ્યાનથી ઓબ્ઝર્વ કરવાનું છે અને ત્યારબાદ આગળ તમારે એક્ટિવિટી થ્રી માં લખવાનું રહેશે તો ફ્રેન્ડ સૌ પ્રથમ તમે આ પિક્ચર ને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો કે આ પિક્ચરમાં તમને શું શું દેખાય છે અને કઈ વ્યક્તિ શું કાર્ય કરી રહી છે ફ્રેન્ડ સૌ પ્રથમ તમારે પિક્ચર માં શું દેખાય છે એ જો તમારે કહેવું હોય તો કેટલાક નારિયેરીના ઝાડ છે કેટલીક બકરીઓ કેટલાક વ્યક્તિઓ કાર્ય કરી રહ્યા છે ગાય દેખાય છે મરઘીઓ છે બિલાડી છે બળદ છે આ બધું તમને દેખાય છે હવે તમારે આ પિક્ચરનું ઊંડાણપૂર્વક ઓબ્ઝર્વેશન કરવાનું કે કઈ વ્યક્તિ એક્ચ્યુઅલમાં શું કાર્ય કરે છે तो फ्रेंड्स अह ते कनु इज़ टेकिंग कोकोनट्स इन द केमल कार्ट रघु इज प्लॉगिंग कोकिला बेन इज मिल्किंग रामू इज़ पिकिंग मैंगोज मंजूबेन मंजूबेन इज फीडिंग चिकेन्स બિલ્કીબેન એન્ડ ભોલાભાઈ આર પુટિંગ આર રનિંગ આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો અને फ्रेंड्स તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ વ્યક્તિ કયું કાર્ય કરી રહી છે આ તમારે એક્ટિવિટી માં લખવાનું રહેશે નામ નેક્સ્ટ એક્ટિવિટી ટુ બી એક્ટિવિટી ટુ બી ભોડાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો ફ્રેન્ડ્સ અગાઉ આપણે એક્ટિવિટી ટુ એમાં આજે ભોલાભાઈના ફાર્મમાં કોણ કાર્ય કરી રહ્યું છે એ આપણે જોયું હવે આપણે ગઈ કાલે તેમના ફાર્મમાં કોણ શું કાર્ય કરતું હતું એ રીડ કરીશું યસ્ટરડે કનુ પિક્ડ મેંગોઝ રામુ ટુ કોકોનટ્સ ટુ ધ માર્કેટ મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈઝ ઇન ધ જ્યુટ બેગ કોકીલાબેન મિલ્ક ધ કાઉ કાવી બેન જંગલ ફ્રેન્ડ્સ અહીં કેટલાક વ્યક્તિનું કાર્ય ચેન્જ થાય છે કે ગઈકાલે જે વ્યક્તિ જે કાર્ય કરતું હતું એ આજે કંઈક બીજું કાર્ય કરી રહી છે અને જાનકી એ આજે ભોલાભાઈના ફાર્મમાં નથી હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી એક્ટિવિટી જૂથમાં કામ કરો ટુ એ અને એક્ટિવિટી ટુ બી સરખાવો ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખો ફ્રેન્ડ્સ અહીં તમને વ્યક્તિઓના નેમ આપેલા છે અને યસ્ટરડે એન્ડ ટુ ડે ગઈ કાલે અને આજે કોણ શું કાર્ય કરે છે એ આપણે આ વ્યક્તિઓની સામે લખવાનું છે આ રીતે આપણે તેમનું કાર્ય લખી લઈશું ફ્રેન્ડ્સ લેટ્સ વી રેડ રઘુ યસ્ટરડે ટુક ધ શીપ टू दंगल टुडे प्लॉगिंग द फील्ड कनू यस्टर डे पिक्ड मैंगोज टुडे टेकिंग कोकोनट्स इन द कैमल कार्ट मंजूबेन यस्टर डे पुट राइज इन द चूट बैग टुडे फीडिंग चिकन्स भोलाभाई यस्ट डे पुट राइज इन द चुट बैग

ટુડે પીકિંગ મેન્ગોઝ જાનકી પ્લાઉ ધી ટુડે નથિંગ ફ્રેન્ડ્સ અહી બધા જ વ્યક્તિઓ ગઈકાલે જે કાર્ય કરતા હતા એનાથી જુદું કાર્ય આજે કરી રહ્યા છે ઓનલી ભોલાભાઈ એન્ડ કોકિલાબેન જે કાર્ય તેઓ ગઈ કાલે કરી રહ્યા હતા એ જ કાર્ય તેઓ આજે પણ કરી રહ્યા છે ટુડે એટ ફાર્મ ભોલાભાઈ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુર બેગ્સ

મંજુબેન ફિડિંગ ધ ચિકન્સ મંજુબેન ઇઝ ધ ચિકન્સ રામુ પિકિંગ મેંગોઝ રામુ ઇઝ પિકિંગ મેંગોઝ કનુ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ

કે ગઈ કાલે બોડાબાઈના ખેતરમાં કોણ શું કાર્ય કરી રહ્યું હતું યસ્ટરડે એટ બોલાબાઈસ ફાર્મ બોડાબાઈના ખેતરે ગઈ કાલે કોણ શું કામ કરતું હતું યસ્ટરડે કનુ પિકડ મેંગોઝ રામુ ટુક કોકોનટ ટુ ધ માર્કેટ